હા, સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ રવિવારને દિવસે અને જાહેર તહેવારને દિવસે તેઓની ફરજ ઉપરાંત ફરજ બજાવે છે. જે જમા રજા થાય છે એને વળતર રજા તરીકે આપવાની હોય છે નિયમ મુજબ, પરંતુ અત્યારે અધિકારીઓ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર 2019 બાદ આ રજાઓ આપવામાં આવશે નહીં. કારણ કે હવે સુરત મહાનગરપાલિકામાં બાયોમેટ્રિક પદ્ધતિ શરૂઆત થઈ છે, તો જેથી અમે 9 ડિસેમ્બરના રોજ એક આવેદનપત્ર આપી અને માંગણી કરી હતી કે અમારા કર્મચારી કે જેઓએ સતત 8-8 મહિનાથી સતત ફરજ બજાવી છે અને તેઓના 10 થી લઈને 35 જેટલા ઓફ વળતર રજા તરીકે જમા થયા છે, એ રજા આગામી વર્ષ 2020માં અમારા તમામ કર્મચારીઓને આપવા જોઈએ, અથવા તો આ રજાનું રોકડમાં રૂપાંતર કરીને અમને આપવા જોઈએ. આ અંગે અમે 9 ડિસેમ્બરના રોજ સ્પષ્ટ જણાવી દીધું હતું કે જો અમારી આ માંગણી પૂરી ન થશે તો અમે સામૂહિક રજા પર ઉતરી જઈશું, એવી અમે એક ચીમકી પણ આપી જ છે. અને જો આજે અમારી આ વાત સાંભળવામાં ન આવશે અને જો અમારી આ માંગણીનો નિકાલ ન થશે તો અમે ન છૂટકે અમારા જેટલા કર્મચારીઓના ઓફ ભેગા થયા છે, વળતર રજાઓ જમા થઈ છે, એ વળતર રજાઓ એક સાથે મૂકીને 10 થી 15 દિવસ જેટલી રજાઓ એક સાથે મૂકીને અમારા તમામ કર્મચારીઓ ફરજ પર સામૂહિક ફરજ પરથી ઉતરી જશે અને એમ થતાં જે કંઈ પરિસ્થિતિ ઊભી થશે એ પરિસ્થિતિની જવાબદારી તમામ અધિકારીઓની અને કમિશનરશ્રીની રહેશે એવું અમારી સ્પષ્ટ આજ રોજ રજૂઆત છે. અમારી માંગે પૂરી કરો.